नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे गुजरातीनी अंदर व्याकरण विभाग में बीजू चेप्टर भणवा जई रह्या छी। अगाउना वीडियो में आपणे एक चेप्टर भण्या हता व्याकरण, आजे बीजू चेप्टर प्रत्ययो छे। हवे प्रत्यय एटले शुं? तो कि भाषानो जे एक मूळ शब्द होय एनी साथे आगळ के पाछळ कोई शब्द लगाड़वामां आवे एने शुं कहेवाय? प्रत्यय। जो भाषानो कोई मूल शब्द होय तेनी साथे आगळ के पाछळ कोई शब्द उमेरवामां आवे तो तेने प्रत्यय कहे छे। दाखला तरीके समझ छे, आ मूळ शब्द छे। शुं छे? मूळ शब्द। हवे आपणे एमां गेर लगाड़ी दईए तो शुं थई जाय? गेर समझ, ना समझ, बराबर, अण समझ, रीतना थई जाय। तो आ जे लगाड्यो ने ना गेर, ए शुं छे? प्रत्यय छे, बराबर। हवे प्रत्ययनी अंदर मित्रो बे प्रकार आवे। प्रत्ययना बे प्रकार छे। एक पूर्व प्रत्यय अने बीजु पर प्रत्यय। बराबर। आ पूर्व छे ई शब्दनी आगळ लागे, आगळ लागे छे, अने आ शब्दनी पाछळ लागे छे। आ शब्दनी पाछळ लागे छे। આ ઉદાહરણનું જોઈ લઈએ આપણે તો શું સમજ છે? તો આપણે ગેર સમજ છે, તો આ શબ્દની શું લાગ્યો? આગળ, બરાબર। પછી ઇકતા છે, ઇકતા, તો આપણે પ્રામાણિકતા, બરાબર। જો આપણે શબ્દ મૂળ છે ને શું હોય? પ્રામાણિક હોય, પ્રામાણિક, પ્રમાણિક, બરાબર, પ્રમાણિક બોલે। હવે એમાં એકતા લગાણી એટલે શું થઈ જાય? પ્રામાણિકતા, પ્રમાણિકતા। તો આ જે એકતા છે, ભલે મિત્રો આખો દેખાતો ન હોય પણ આમાં બોલાય છે એકતા, તો આ શબ્દની ક્યાં લાગ્યો? પાછળ, એનો મતલબ ઈ પર પ્રત્યય। શબ્દની આગળ લાગે તો પૂર્વ કહેવાય, શબ્દની પાછળ લાગે તો પર કહેવાય। હવે જે આપણે આવશે મિત્રો એ બધા પર પ્રત્યય આવશે। શું આવશે? પર પ્રત્યય। પૂર્વ પ્રત્યય આપણે નહીં પૂછાય, આપણે પર એટલે શબ્દની જે પાછળ લાગે છે એ પૂછાશે। અને એ શું કરવાનું છે ખબર મિત્રો? સુધારવાના છે। એકતા કે એકતું કે આપેલું હશે પણ આપણે એને શબ્દને અનુરૂપ કે વાક્યને અનુરૂપ ફેરફાર કરવાના રહેશે। નોર્મલી એક ઉદાહરણ લખીએ, કેવા ફેરફાર હોય આ લખી લેજો તમારી નોટમાં। સ્ત્રીલિંગ પુરલિંગને ધ્યાનમાં લઈને અને વાક્યને ધ્યાનમાં લઈ અને મિત્રો આપણે છે એમાં પ્રત્યય સુધારવાના છે। સાવ સામાન્ય વસ્તુ છે। દાખલા તરીકે મહેશ ક્લાસની અંદર આવી, શું છે? આવી। તો અહીંયા પર પ્રત્યય ખોટો છે, આવી ના આવે, શું આવે? આવ્યો। તો સાચો જવાબ આમ લખાશે, ફરીથી વાક્ય લખવાનું, મહેશ ક્લાસની અંદર આવ્યો, બરાબર।
તો આ અહીંયા આપણે શું પ્રત્યય સુધાર્યો, પર પ્રત્યય સુધાર્યો, આપણે બધા પર પ્રત્યય જ પૂછા, બરાબર. હવે આપણે વાક્યોની પ્રેક્ટિસ કરીએ. આ વાક્ય લખી લ્યો, વધારે વાક્ય જોશું આપણે એ તમને ખ્યાલ આવે. વાક્ય નંબર એક છે, આ નાટક મુંબઈની પ્રજામાં ગમશે. હવે પ્રજામાં ના આવે, શું આવે? પ્રજાને. તો એમને એમ જવાબ લખવાનો છે, આખું વાક્ય ત્યાં સુધારવાનું, બાકી એમને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે, બરાબર. અહીંયા પ્રજામાં, અહીંયા પ્રજાને, આપણે એમ કહે કે પાણીમાં ડોલ ભરેલી છે, તો પાણીમાં ડોલ ના આવે, શું આવે? પાણીની. જો આમ પાણીમાં ડોલ ભરેલી છે તો શું આવે? પાણીથી ડોલ ભરેલી છે. ત્રીજું વાક્ય, જીવનમાં અંત આવતા તા સુધી ચાલે છે. હવે જીવનનો આવે, શું આવે? જીવનનો, જીવનમાં નહીં, જીવનનો અંત. બાકી એમને મને લખવાનું મિત્રો, આવતા સુધી ચાલે છે. તો મિત્રો આ વાક્ય તમારે શેટનોટમાં લખી લ્યો, પછી આગળ બીજા વાક્યો આપણે જોઈએ. બીજા વાક્ય જોઈએ, ચોથું વાક્ય, બધા નાના ભાઈને હાજરીમાં મળ્યા. નાના ભાઈ ની, ને નહીં, કોઈ નહીં, તમારી હાજરીમાં જ હું બોલ્યો હતો, તમારી, હે, એમની, એમ. તો ઉત્તર છે, બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા. પછીનું છે, સાહેબ આ છોકરું સવારમાં ભૂખ્યું છે. તો સવાર માં ને આવે, શું આવે? સવાર નું. સાહેબ, ઉત્તર છે, સાહેબ આ છોકરું સવારનું ભૂખ્યું છે. તો મિત્રો આ રીતના આપણે પ્રત્યયો તમને પૂછાશે, એક વાક્ય આપ્યું હશે, સુધારીને ફરીથી લખવાનું છે, પ્રત્યય સુધારી નાખવાનો છે. તો અહીંયા આપણો આ પોઈન્ટ પૂરો થાય છે. તમે નવનીત કે અપેક્ષિતમાં જે વાક્યો આપ્યા એના પ્રેક્ટિસ વધારે કરજો એટલે તમને, અને વારંવાર વિડીયો જોજો, છતાંય ન સમજાય તો મને વોટ્સઅપ કે મેસેજથી કે ફોન કરીને પૂછી લેજો. અહીંયા આપણો આ પોઈન્ટ પૂરો થાય છે. આ પર તમે તમારી નોટમાં લખી લેજો.